ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે કાકાવ્ય. અને જો અમે પાછા બેસી ગયા છીએ કાલવાળી ગાડીની અંદર, અને અમે પાછા કાલે જેટલા હતા ને એટલા ને એટલા છીએ આમ. અને જો આ ગાડી ઉલારા લેતા લેતા એમ જ બેઠા છીએ આ. અને ગાડી છે ને ઠેકડા મારતી મારતી આગળ જાય છે. હવે ક્યાં જાય છે ને તો અમને ખબર નથી. હવે આગળ પૂછીએ કે આપણે ક્યાં લઈ જઈશ. ક્યાં લઈ જવાના છો? કચ્છ. કચ્છમાં મહેમાનને કચ્છ મુકવા જવાના છો? બોલો. કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખાય. કચ્છનો રસ્તો પણ આ બાજુ થોડો આવે છે. હું આમ ફરીને જાઉં છું. એવું છે? વાયા બોમ્બે થઈ. વાયા બોમ્બે, બોમ્બે ટુ કચ્છ. એવું છે? ક્યાં લઈ જશે તો કયો? દૂધ ખરાબ પછી કેટલીક વાર કેવા. બહુ સારું લ્યો તો આપણને કહી દીધું. અને જો કાલ રાત્રે અમારે વરસાદ આવ્યો હતો ને તો વાતાવરણ છે બહુ મસ્ત થઈ ગયું છે. વાદળા વાદળા દેખાય છે ને, જો એકદમ સરસ વાતાવરણ છે. કેટલી ઊંઘ આવતી અડધી રાત્રે વરસાદ આવ્યો હતો. પાણી જેવો વરસાદ આવ્યો તો પાણી નો અવાજ આવતો હતો બહુ એમ કેસ કાવ્યા. તો ચાલો અમારી સાથે ને સાથે રેજો, વિડીયો સ્કીપ કરતા નહીં. અને ક્યાં જાય છે ને તમે આગળ આગળ જોશો ને તમને ખ્યાલ આવી જ જશે કે અમે કઈ બાજુ જઈએ છીએ. તો જો મિત્રો, પહેલું ડેસ્ટિનેશન આવી ગયું છે. ક્યાં આવ્યા ભાઈ આપણે? અંધેશ્વર. અંધેશ્વર એટલે ચશ્મા બતાવે છે. તો અમે જો બીલીમોરા પાસે અંધેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે ને ત્યાં આવ્યા છીએ. પહેલાં ત્યાં દર્શન કરતા જાય. આવી ગયા છીએ. પહેલાં છે ને અહીંયા ચપ્પલ બહાર કાઢવાના છે. ચપ્પલ કાઢવા માટે જઈએ છીએ. બસ તો બધા જઈએ છીએ. આજુબાજુમાં કઈ મસ્ત ગ્રીનરી છે જો. જો આ બધા છે ને જઈએ છીએ દર્શન કરવા માટે. મસ્ત મંદિર છે પણ. ગણપતિ દાદા છે પેલા. ચલો હવે દર્શન કરી લીધા છે અને હવે છે ને જઈએ છીએ પાછા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. ચાલો, ચારે ચાર લાઈનમાં છે પણ મંદિરે થી નીકળીને હવે જઈએ છીએ પાછા. કેમ બહુ દાતા કાવ્યા? તો આપણે ક્યાં આવ્યા? દરિયે. પણ ક્યાં દરિયે? તિથલના દરિયે. ભાઈ જો અમે આવી ગયા છીએ વલસાડમાં તિથલના દરિયે. અને જો આ ગાડી છે ને પાર્ક કરીને ધીમે ધીમે હાલ્યા આવે છે. જો અને અહીંયા કાવ્યા બેન ને બધા ઊભા છે. જો વાતાવરણ મસ્ત છે, જરાય ગરમી થાય એવું વાતાવરણ નથી. બધા છે ને ધીમે ધીમે જઈએ છીએ દરિયા બાજુ. આપણે દાંડીન દરિયો તો જોયો છે, હવે જોઈએ આ દરિયો કેવો છે. એ કાલ વરસાદ આવ્યો હશે. બધે જો પાણીના ખાબોચિયા ભરાશ છે ચારે બાજુ. વાતાવરણ એકદમ મસ્ત છે. વાહ,
તો છે પણ બહુ દૂર છે. ઓ પણ દર્શન કરી આવી પછી આપણે અહીંયા આવશું તો થોડું ઘણું પાણી પણ આવી જાય અને મજા આવે. તો હવે પેલા છે ને તમને મંદિર છે ને આગળ, તો ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ. જો હિંચકા ખાવાય મીંડીઓ કાવ્ય બાકી જો મજા આવે ને કાવ્ય એને મજા આવે. જો બધા હવ હોય રીતે આટા મારે. જો હવે આપણે મંદિરમાં દર્શન કરવા માટે આવી ગયા છીએ અને કાલ વરસાદ આવ્યો ને તો મંદિર એકદમ ચોખ્ખું થઈ ગયું. કાકા એમ કે જલ્દી ભાગીને જાઓ કારણ કે મંદિર બંધ કરવાની તૈયારી છે. ચલો આપણે ફટાફટ ફટાફટ જઈએ છીએ. કે હવે દર્શન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને ફટાફટ ફટાફટ જઈએ શું ભાઈ આપણે. ફટાફટ આવ્યા ને તો એક દર્શન થયા, બાકી ચાર દ્વાર બંધ થઈ ગયા હતા. એક જ દ્વાર ખુલ્લા હતા તેમાં આપણે દર્શન કરી લીધા. હવે બધા મંદિર ના દ્વાર બંધ થાય છે. જો હવે ચાર વાગ્યા પછી ખુલશે મંદિર. સારું આપણે ફટાફટ આવ્યા ને તો દર્શન થઈ ગયા. ચાલો હવે એનું જે પુસ્તકાલય ને એવું છે ને ત્યાં જઈએ છીએ જોવા માટે કે શું શું છે ત્યાં. જો બધા લાઈનમાં બેસી ગયા છે. પાસ લઈ લીધા છો જમવાના? જમવાના પાસ લીધા છે. કાવ્યા છે ને એને સેન્ડવિચ ખાવી હતી. આપણે સ્વયંભાઈ પાકા સ્વામિનારાયણ રહ્યા કે નહીં? પણ હવે કાવ્યાને સેન્ડવિચ ખાવી હતી ને તો એટલે સેન્ડવિચ કેન્ટીનમાં ખાય છે. સુરાભાઈ સાથે છે ને અમે બધા અહીંયા પાસ લઈને એની રાહ જોઈએ છીએ. આવે ને એટલે જમવા માટે જઈએ. અને મંદિરની અંદર છે ને જમવાની વ્યવસ્થા હોય છે તો ત્યાં જમવા જવાનું છે. પછી ક્યાં જવાનું? પછી તિથલ બીચ થોડીક વાર અહીંયા બેહી પછી બીચ ઉપર જશું. જો મિત્રો આપણે અહીંયા સ્વામિનારાયણ મંદિરે પ્રસાદી લઈને દર્શન કરીને અને હવે નીકળવું છે કે હા દરિયે બેસીએ થોડીક વાર. દરિયે બેસીએ છીએ. તમને મજા આવે છે? બહુ જ મજા આવે છે. બહુ જમાઈ ગયું. ઓકે બહુ જમાઈ ગયું છે. પણ સુરાભાઈ ને તડકો બહુ લાગે છે માથે ઓઢી ને આવે. બહુ તડકો લાગે છે. ચાલો મિત્રો આપણે દરિયે જઈએ છીએ અને મહેમાનને ફેરવવા પડે ને ભાઈ. બધા દરિયા જ દેખાડવાના છે આપણે. અહીંયા કાલ દાંડીનો દેખાડો, આજે અહીંયા તિથલનો દેખાડી દઈને પછી દમણ પાછું આપણે કચ્છ જવું છે ને. કચ્છનું રણ વિખવાનું છે એટલે ફેરવવા પડે. જો આપણે છે ને આગળ બેઠા હતા ને આગળ થી પાછળ આવી ગયા કે બહુ મજા ન આવી મને. કાવ્યા બહુ હકરસ થાતે હું પાછળ બે જણ આપણને પાછળ બહુ જ દરિયા છે. જો આ દુલાભાઈ એ બેઠા છે હું બેઠી અને આમ પાછળ આમ મજા આવે. જોતા જોતા જતા હોય ને પાછળ નો વ્યૂ જોતા જા હું આપણે. અને હવે સીધા ગાડી કઈ બાજુ જવાની?
જો આપણે આવી ગયા છીએ મોટી દમણ અને બીચ ઉપર, અહિયાં મજા આવે એવું છે. આપણા વાવાઝોડા આવે છે, આ બાજુ એક વાવાઝોડું છે, આ બાજુ એક વાવાઝોડું છે. તો જો મસ્ત, એટલે મસ્ત, આમ બીચ એકદમ નજીક જ છે. અહીંયા તો બંધ છે, આમાં બંધ જ હોય ને, બોટિંગ બંધ છે એમ કે. આમાં શું છે, દરિયો નજીક થઈ ગયો છે ને, એટલે બોટિંગ બંધ જ હોય. પણ આપણે નીચે ક્યાંથી જવાય છોકરા? આગળથી જવાય છે, આગળ આગળથી બધા બેઠા છે. હો ભાઈ, મોજ કરે છે, મોજ. શું કર્યું તે, કઈ લીધું? દરિયો એકદમ, એટલે એકદમ નજીક આવી ગયો. બીચ ઉપર છે ને આ બધા ખરીદી કરવા ઉભા રહી ગયા. બોલો, શું લેવું હોય છે આ લોકોને? આ લેવું છે, જો આ શર્ટ ને. ઓ ભાઈ, અને આ બાજુ જો લે, મોટી દમણ બીચ છે. બોલો, નાની દમણ બીચ છે, મોટી દમણ. મજા આવે. હું અહીંયા બધાને આમ બોટિંગ ને એવું બંધ થઈ ગયું. જો અહીંયા પાણીના મોજા છે ને, છેક સીડી સુધી આવી જાય છે. એટલે હમણાં બે દિવસથી બહુ દરિયામાં તકલીફ વાળું છે. દમણમાં પણ ગોલા બોલા ખાઈને ભાઈ, બહુ ગોલો અહીંયા કચ્છ જેવો ન મળે. પટેલ રેડી ને? અમારે પટેલ નું ધ્યાન રાખવું પડે ભાઈ. અમારે પટેલ માં એક તો બધા છે ને, બહુ બધાને ધ્યાન રાખવું પડે અમારે પટેલ ને. જો હવે અમે પાછા છે ને, કાવી આપણે રિટર્ન થઈ ગયા કેમ? હવે અમે છે ને દમણથી પાછા રિટર્ન થઈએ છીએ, ને 5 જેવું વાગ્યું છે, એટલે ધીમે ધીમે નીકળીને, કારણ કે આ લોકોની 9 વાગ્યાની ટ્રેન છે, એટલે ધીમે ધીમે નીકળ્યા છીએ. અને બધું રસ્તામાં હોલ્ડ કરતા કરતા આપણે પહોંચશું. આપણા કાવ્યાબેન જો સિલેક્ટ કરે છે ટોયસ, બધા અહીંયા સોફ્ટ ટોયસની દુકાન છે રોડ ઉપર. તો આપણા કાવ્યાબેન છે ને સિલેક્ટ કરે છે. જો હવે છે ને બધા જો ગોઠવાઈ ગયા છો, બધાને ભૂખ લાગી ગઈ હોય રિટર્ન થયા એટલે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે અમે છે ને આપણે જે ફિક્સ હોટલ છે ને ત્યાં જમવા માટે આવી ગયા છે. ફિક્સ હોટલ ને આપણે કઈ? ન્યુ સરોવર. જો આ મહેમાનને લાવ્યા છે, જમી લઈએ ને, એટલે એની ટ્રેનનો ટાઈમ છે કેમ? ટાઈમે પહોંચાડવા પડે, ટ્રેન ચૂકાઈ જાય. એટલે મેં ઓર્ડર એ ફટાફટ આપ્યો છે. ઓર્ડર કરી દીધો ને જમવાનો, ફટાફટ જમીન પછી નીકળીએ, બરોબર ને? એસી ટાઈટ હોય છે, એવું થાય. હવે જો ઓર્ડર ફટાફટ દીધો આવે ને, એટલે જમી લઈએ. બેને તો સ્ટાર્ટ એ કરી દીધું છે કાવ્યા.
કાવ્ય બેન મંચુરિયન તો હોય જ મંચુરિયન ભાઈ, બધા ફટાફટ જમવા માંડ્યા છે. તો જો જમીને સીધા મહેમાનને છે ને સ્ટેશન મૂકીએ એવા ઘરે આવી, ફટાફટ સામાન લઈને ઘરેથી સ્ટેશન મૂકીએ એવા, કારણ કે ટ્રેન પછી ચૂકાઈ જાય એમ હતી, અને મહેમાનને પણ ફરવાની બહુ મજા આવી. તો ચાલો મિત્રો, આ સાથે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.